नमस्कार दोस्तों, तेज डिजिटल एज्युकेशन नी अंदर तमारू स्वागत छे। आपणे थोड़ी सोशियल चर्चाओ करी रह्या छीए अने एनी अंदर आपणे जरा कोरोना ने समझवानो प्रयत्न करी रह्या छीए। शुं छे आ बधुं, शा माटे हॉस्पिटल नी अंदर आटला बधा दर्दीओ मरी रह्या छे અને જે દર્દી હોસ્પિટલે જાય એના મૃત્યુ જ થાય છે। પાછા સરકાર એક બાજુ એમ કહે છે કે મૃત્યુદર નીચો છે, તો સ્મશાનની અંદર આટલા બધા મૃતદેહો આવે છે ક્યાંથી? એટલા બધા મૃતદેહો કે સ્મશાનની ભઠ્ઠીઓ પણ ઓગળી જાય, એની ચીમનીઓ ઓગળી જાય। સુરતની અંદર બનેલી આ સત્ય ઘટના છે, બે ભઠ્ઠીઓ બંધ કરવી પડેલી છે। તો શું છે આ? સરકાર ક્યાંક ને ક્યાંક કશુંક તો છુપાવી રહી છે। મોતના આંકડા સરકાર જાહેર કરવા માંગતી નથી, અને સરકારી દવાખાનાની અંદર જ મૃત્યુનું પ્રમાણ વધારે કેમ છે? ઘણા લોકો કોરોના થાય છે, હોમ ક્વોરન્ટાઇન થાય છે સ્વૈચ્છિક રીતે, ઘરે કોઈના મૃત્યુ થતા નથી। હમણાં ગઈકાલે એક ભાઈ પાસેથી સાંભળેલી સત્ય ઘટના કહું, તમારી સાથે શેર કરું। આવા સત્ય ઘટના ઉપર આધારિત વિડીયો હવે મૂકવાના છે, એટલે વધુમાં વધુ શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, જેથી બીજા લોકોને પણ ખબર પડે ને બીજા લોકોને જાણકારી મળે। હવે એક ભાઈ સુરત સિવિલ હોસ્પિટલની અંદર એડમિટ હતા અને વિડીયો કોલ સાથે એની સાથે વાત થાય છે, વિડીયો કોલ કરવામાં આવે છે। તો એ ભાઈ જે દર્દી છે એ કહે છે કે ભાઈ હું સંપૂર્ણ તંદુરસ્ત છું, ડૉક્ટરો પણ કહે છે કે ચાલો હવે એને કલાક બે કલાકમાં રજા આપવાની છે, આવો તમે એને લઈ જાઓ। એટલે પરિવારના બધા સભ્યો તૈયારી કરે છે, ફોર વ્હીલ ગાડીની વ્યવસ્થા કરે છે અને એને લેવા જવાની તૈયારી કરે છે। તા બે કલાકની અંદર પાછો ફોન આવે કે ભાઈ તમારા ભાઈ તો ઓફ થઈ ગયા છે। આવી ઘણી બધી ઘટનાઓ બને છે, છાપામાં આવતું હોય, સોશિયલ મીડિયા ટીવી ઉપર આવતું, ચલો એ સાચું ન માનીએ, પણ લોકોના મોઢેથી સાંભળેલી, લોકોએ જોયેલું છે નજર સામે, એ તો સત્ય હશે ને? ક્યાંક આ માનવ અંગોનો દેહ વેપાર તો નથી ને? શંકા જાય છે, કારણ કે જે વ્યક્તિનું મૃત્યુ થાય છે એ મોટે ભાગે સરકારી દવાખાનાની અંદર થાય છે। મૃત્યુ થાય છે એટલે વ્યક્તિ સાથે તમને મળવા દેવામાં નથી આવતા, એનું મોઢું જોવા દેવામાં નથી આવતું, કદાચ મોઢું બતાવે ચલો, એની નજીક જવા દેવામાં નથી આવતા, એનું પીએમ કર્યું, પીએમ કર્યા પછી કેટલા અંગો એના કાઢી લીધા અને કેટલા અંગો એની અંદર છે એ તો ખબર જ નથી પડવાની, એટલા બધા ટેપ મારીને એ સીલબંધ પેક કરીને સીધા ભઠ્ઠીમાં। તો આ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોય એવી શંકા જાય છે કે કદાચ માનવ અંગોનો વેપાર પણ હોઈ શકે, કારણ કે અર્ધ મૃત્યુ માણસ સંપૂર્ણ મર્યો ન હોય પહેલાં એના અમુક અંગો કાઢી લેવામાં આવે, તો બીજાની અંદર એ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે, ઉપયોગમાં આવી શકે, પછી જાહેર કરી દેવામાં આવે કે મરી ગયા, પછી તો તમને ક્યાં એની નજીક જવા દેવામાં આવે છે? હોઈ શકે, એટલે ઘરગથ્થુ ઈલાજ કરો। હું એમ નથી કહેતો કે દવાખાને ન જાઓ, એ તો તમારી સ્વૈચ્છિક ઈચ્છાશક્તિ ઉપર આધારિત છે, પણ વર્તમાન સમયની અંદર અમુક ઘરગથ્થુ ઈલાજ લોકપ્રિય થયા છે અને એના પ્રયોગો સફળ રહ્યા છે।
गई काले मारी सोसायटी में बनेली सत्य घटना कहूँ तमने कि भाई एक 80 वर्षना वृद्ध दादा एने आ कोरोना जेवु कई थयुं, श्वास लेवामां तकलीफ पड़वा मंडी, हॉस्पिटले लई गया। अले डॉक्टरोए एवुं कीधुं कि बा मोटी उमरना दादा छे, आमां खर्चो वधारे थशे, घरे लई जाओ, नानी थाय एटली सेवा करो, થાય એટલી સેવા કરો। ડોક્ટર આવા શબ્દ બોલે એનો મતલબ એ થાય કે હવે લાંબુ જીવવાના નથી। ઓકે, એ સભ્યો એ દાદાને લઈને ઘરે વહી આવ્યા, પછી એ પરિવારની અંદર કોઈ બેન શિક્ષિત હશે એટલે એણે સોશિયલ મીડિયા ઉપર આવું કંઈ જોયેલું કે નાકની અંદર લીંબુના ટીપા નાખવાથી ફાયદો થાય છે। તે બેને દાદાના નાકની અંદર લીંબુના રસના ટીપા નાખ્યા અને એ જેટલો કફ હતો એ બધો છૂટો પડી ગયો, બહાર નીકળી ગયો। દાદાની શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ થઈ ગઈ, દાદા જીવે છે, હરવા ફરવા માંડ્યા, તરત જ રેડી, 10 મિનિટમાં ઓકે। આ ગઈકાલે બનેલી સત્ય ઘટના છે। તારીખ 17 એપ્રિલ 2021 રોજ બનેલી સત્ય ઘટના છે। બીજો એક પ્રયોગ આવ્યો છે, પેલી પોટલી વાળો, તજ તીખા લવિંગ અજમા, એની પોટલી બનાવીને એને સૂંઘવાથી ઓક્સિજનનું પ્રમાણ શરીરમાં વધે છે, શ્વાસોશ્વાસની ક્રિયા નોર્મલ। કોરોના એટલે શું છે ભાઈ, કે તમારું ઓક્સિજનનું લેવલ ઘટી જાય છે અને એને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, કારણ કે કફ વધી જાય છે, તો કફને તોડી નાખો। મહેસાણા તાલુકાના ઉમરાળા ગામની અંદર આ પ્રયોગ અત્યારે ચાલી રહ્યો છે અને ઉમરાળા ગામના સેવાભાવી ભાઈઓ આજુબાજુના ગામોની અંદર પણ આ પોટલીઓનું વિતરણ કરી રહ્યા છે। તજ તીખા લવિંગ અજમા એનો મિક્સરની અંદર ભૂકો કરી નાખવાનો, નાનકડી એવી એની પોટલી બનાવી દેવાની અને એને સૂંઘવાની, બસ 25-30 રૂપિયાની આ દવા છે। તરત જ શરીરની અંદર ઓક્સિજનનું પ્રમાણ છે વધી જાય છે અને માણસ છે નોર્મલ થઈ જાય, લાખો રૂપિયાનો ખર્ચો છે બચી જાય છે। તો મિત્રો, આવી સત્ય ઘટનાઓ ઉપર આધારિત વાતો, લોકો પાસેથી સાંભળેલી સત્ય વાતો, એને લગતા વિડીયો હવે આપણે મૂકવાના છે, એટલે વધુમાં વધુ શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો। તેજ ડિજિટલ એજ્યુકેશન, નમસ્કાર।